ને મિત્રો મજામાં મિત્રો આપણે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને દસમા ધોરણના વિદ્યાર્થીઓને અગાઉ પૂછાયેલી જે પરીક્ષા છે એમાં જુદી જુદી જે પ્રકરણો છે જુદા જુદા વિભાગો છે એમાંથી કંઈક નવું શીખી રહ્યા છે જેમ કે એક પ્રશ્ન આવો પૂછ્યો છે કે જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેને અનુરૂપ નવા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય મિત્રો તમે જાણો છો કે જે વર્તુળની ત્રિજ્યા છે બરાબર જેમ કે અહીંયા આર ત્રિજ્યા છે તો એમાં 10% વધારો કરવો છે તો તેને અનુરૂપ નવા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય તમને ખબર છે કે આનું કેટલું થાય તો પાય આર સ્ક્વેર થાય રાઈટ હવે તમારે શું કરવું છે 10% વધારવાનું છે એટલે આ એક છે તો તમને તરત કહેશો કે સર એ તો 1.1 આર થાય 10% વધારો એટલે બરાબર તો હવે શું થાય તો કે પાય આર સ્ક્વેર હોય એમાં તમે 1.1 બરાબર અને આર એનો સ્ક્વેર થઈ જાય રાઈટ હવે જો આનો તમને ખબર છે શું થાય 1.21 બરાબર ને 11 × 11 કરો છો અથવા તો 1.1 × 1.1 એટલે શું થશે 121 અને પછી બે આંકડા વચ્ચે એટલે કે આટલા પાય આર સ્ક્વેર થાય હવે તમે જુઓ આ કેટલું હતું પાય આર સ્ક્વેર આ કેટલું થયું પાય સ્ક્વેર પણ વધી ગયું કેટલું એટલે 1.21 પાય સ્ક્વેર થાય તો સ્વાભાવિક છે કે કોઈ પણ વર્તુળ છે એનું આ 0.21 જેટલું વધી જાય છે એટલે કે 21% વધી જાય છે અથવા તો એને જે ડાયરેક્ટ જ આપ્યું છે એ તમે જવાબ લખી શકો આ નાસમાં તમને એવું પણ પૂછી શકાય કે કેટલા ટકાનો વધારો થાય તો તમે તરત જવાબ આપી શકો કે અહીંયા 21% વધારો થાય ઇઝ ઇટ ઓકે અહીં મિત્રો તમને 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધ વર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર છે હવે જો તમને ખ્યાલ છે 10 સેમી ત્રિજ્યાવાળું અર્ધ વર્તુળ છે એટલે આપણે એક અર્ધ વર્તુળ દોર લઈએ બરાબર જેની ત્રિજ્યા કેટલી છે 10 છે અહીંયા આપણે કેટલા હશે 10 બરાબર તો આવું અર્ધ વર્તુળ છે હવે એમ કે છે કે આમાં તમારે અંતર્ગત ત્રિકોણ દોરવાનો છે એક કામ કરી ચલો એક્ઝેક્ટ અહીંયા આપણે લઈએ એટલે અહીંયા આપણે લઈએ અને એક આપણે આમ ત્રિકોણ દોરીએ ઓકે હવે તમને ખબર છે આ કેટલા છે 90 આ કેટલા હશે 10 ઇઝ ઇટ ઓકે જો આ જે છે કારણ કે ત્રિજ્યા છે આ હવે જો આ કાટકોણ ત્રિકોણ હોય અને આનું તમને કોઈ એમ પૂછે કે ક્ષેત્રફળ કેટલું એટલે તમે તરત 1/2 બી ગુણ્યા એચ એટલે તમે તરત કહેશો કે બી છે એ 10 છે આ બેઝ એચ છે એ 10 છે એટલે શું થશે 1/10 × 10 તમે જ કહો કે આની અંદર જવાબ કેટલો આવશે તો 2 અને 5 જવાબ આવશે 50 તો આની જે વધારાની જે છે અંતર્ગત ત્રિકોણનું જે છે એનું ક્ષેત્રફળ વધીને કેટલું હશે 50 તો જવાબ 50 આવશે અમુકે કીધું નહીં સર કંઈક ભૂલ થઈ રહી છે સાચી વાત છે કેમ કે તમે જ્યારે 1/2 બી એચ લીધા એમાં તમે બી અને આટલા આટલા જ લીધા એટલે કે આનું બરોબર છે કે 50 આવે આનું પણ આવે કે ના આવે 50 એટલે કે બીજી રીતે કહી તો 100 આવશે અથવા તો તમે આ છે એને એચ ગણો આને તમે બેઝ ગણો કારણ કે આપણે આ ત્રિકોણની વાત કરી રહ્યા છીએ એટલે કે આ 10 ને 10 20 છે એટલે 1/2 × 20 × 10 મિત્રો જ્યારે તમે પરીક્ષામાં હો ને 10 × 10 લેશો પરીક્ષામાં હો ને ત્યારે ખૂબ ઉતાવળમાં હો એટલે આવી ભૂલ ન થઈ જાય એ ખાસ જોવાનું પણ છે તો મિત્રો જ્યારે તમે માત્ર તમારા પેપર સાથે હશો ત્યારે કોઈ ભૂલ થવાના ચાન્સ નથી તમારે બીજું કશું વિચારવાનું નથી તમારો દાખલો તમારી આવડત અને ઘડિયાળ આ 3 વસ્તુ ઉપર ધ્યાન દેશો તો ઇઝીલી કરી શકશો જોઈએ નેક્સ્ટ ને આ જે ત્રીજો સમ છે એકદમ સિમ્પલ કે જ્યારે તમને ઉગમ બિંદુથી અંતરની વાત છે જેમ કે તમને અહીં આપ્યું છે કે એક પી બિંદુ છે જે એ બી અહીંયા એક્સિયમ કોણ છે એક અને વાયમ કોણ છે બી એટલે એક્સિયમ એ વાયમ બી એવું એક જે ઉગમ બિંદુથી અંતર તમારે શોધવાનું છે ધારો કે આ બિંદુ પી છે અહીંયા છે બરાબર તો ઉગમ બિંદુ તો અહીંયા છે તો 0 0 તો આ તમારે ડિસ્ટન્સ શોધવાનું છે મિત્રો યાદ રાખજો કારણ કે તમને ખબર જ છે કે આ ડિસ્ટન્સ શોધવું એટલે શું તો આના જે યામ છે અને આના યામ છે એની તફાવત એટલે એમાંથી 0 જાય સ્વાભાવિક છે એ જ રહેશે અને એનો વર્ગ એ જ રીતે શું કરવાનું છે તો આ જે આ પી બિંદુ છે એના વાયામ અને આ ઉગમ બિંદુના વાયામ એની એનો તફાવત એટલે બી ઓછા 0 પણ એ પણ શું આવશે બી આવશે અને એનો વર્ગ તો આનો વર્ગ આપણે
આટલું અંતર ડાયરેક્ટ લેવું છે એટલે આપણે વર્ગમૂળમાં કરી નાખશું. તો આ તો એમને યાદ રાખી લેજો કે જયારે આવું કંઈક હશે અને ઉગમ બિંદુથી પૂછે એટલે આનોય વર્ગ, આનોય વર્ગ, એનો સરવાળો અને વર્ગમૂળમાં આખી આખી વસ્તુ. તો જવાબ રેડી છે મિત્રો. ચાલો આના આધારે એક હું પૂછી લો. ચાલો તમારે જવાબ આપવાનો છે. હું તમને એમ કહું છું કે પી 7 3 એનું તમારે ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. સૂત્ર તમારા ઘરે રેડી છે તો કોમેન્ટ્સની અંદર જવાબ જરૂરથી લખી નાખજો અને મને ખ્યાલ છે બધાનો જવાબ સાચો પડવાનો છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. અને હા, તમે વધુ ને વધુ સમજો, પ્રેક્ટિસ વધુ ને વધુ કરજો જેથી કરીને કોઈ પણ સમાવે તમારો કોન્ફિડન્સ લેવલ એટલો ને એટલો અપ હોય અને તમને એમ થાય કે આ એક પણ માર્ક જવા દેવો નથી. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ.